જય સ્વામિનારાયણ આ એક યુવકનો હાથ છે એનો જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું આ વ્યક્તિ કંઈ પણ મજૂર છે કોઈ પણ બિઝનેસ કરતો હોય લોખંડનું કે ગમે એવું એટલે એના ગ્રહના જે સંપૂર્ણ પોષણ છે ને એ દબાઈ ગયેલા છે એટલે હું ખાલી એનો હાથનું જે પ્રશ્ન છે એનું જ જે કીધું છે હું ગુપ્ત રાખવાનો છું એનું ખાલી હું સોલ્યુશન જ આમાં આપવાનો જ કહેવાનો જ કે આ વસ્તુ છે બાકી આની અંદર બીજું કંઈ હું કહી શકી કે બધા જ ગ્રહોના ભાગ બેઠેલા જ છે એટલે આ વ્યક્તિ કોઈ એવું કામ કરે છે જેના કારણે હાથમાં ઊભા નથી જે લોખંડની કોઈ અથોડો પકડતો હોય કે ગમે એ વસ્તુ પકડતો હોય કે કંઈક એવું કામ કરી રહ્યું છે એટલે બધા જ ગ્રહોનું બેસેલું છે એટલે હું ખાલી એને જે કરવાનું છે એના વિશે જ આખું હાથનું રિવ્યૂ આપવાનો છું જય સ્વામિનારાયણ આ હૃદયરેખા રેખા છે જે અહીંયાથી નીકળી અને મંગળ પર્વત સુધી જઈ રહી છે આ વ્યક્તિનું એક્પિટેશન લેવલ વધારે હોય અને પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિનો ઘુસેલ સ્વભાવ હોઈ શકે છે અને આ આને લગ્ન કરવાના હોય તો જ્યાં જતો હોય ને તેની પાસે વધારે એક્પિટેશન રાખે એક આ વસ્તુ થઈ શકે કે ગુરુથી લઈને નીચે જઈ રહી છે મંગળ તરફ આ એક કરોડ હાથમાંથી ભાગ્ય જ કોક હાથમાં આવી રેખા હોય અને આ રેતી ભાવુક બહુ વધારે હોય અને આને કોઈક એવો બનાવી રાખ્યા હોય નિયમ કે આ મુજબ કામ થવું જોઈએ એ રીતના આને બનાવ્યો એ મુજબ કામ ન થાય તો આ વ્યક્તિને ગમે નહીં એક આ એક માઇનસ પોઈન્ટ છે હૃદયરેખામાં બીજું આ જે હૃદયરેખા છે જાડી છે વધુ પડતી જાડી છે એટલે આને ને વ્યવહારની અંદર ઘરની અંદર હોય ને તો બહારનો વ્યવહારની અંદર એને એમ થાય કે આ શું કરવાનું છે અને જો બજારમાં હોય ને તો ઘરની એટલે ચિંતાનો ભાગ આનો વધારે રહે બીજું આ લોખંડનો બિઝનેસ છે કંટ્રસ્ટનનો બિઝનેસ છે કાં દાળિયાનો એટલે દાળિયા એટલે કંટ્રસ્ટનમાં જે વપરાય સિમેન્ટની એટલે જમીનની અંદર કાં જમીનની ઉપરની કોઈ પણ ફિલ્ડ હોય ને એની અંદર આ વ્યક્તિ હશે કેમ કે જાડ્ડી થઈ રહી છે હૃદયરેખા અહીંયાથી અહીંયા સુધી અને આ માઇન્ડ રેખા પણ એટલી બધી જ જાડી છે પણ છેક સુધી સ્ટેટ છે આ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ઊભો રહે ને તો તરત એના કમરમાં દુખાવો થઈ જાય આ કોઈપણ વસ્તુ પકડીને કેમકે સ્ટેટ છે કેમ કે આ રેખા છે ને કરોડરજ કહેવાય આપણી પણ આ સ્ટેટ છે અને છેક મોટી છે આ સારામાં સારી રેખા આનું માઇન્ડ જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ચોવીસ કલાકમાં ગમે ત્યારે લર્ન કરતો હોય કોઈને લર્ન કર્યા વગર નહીં અને રેખા જોરદાર છે પણ જાડીન ગાંઠી છે એટલે આ વ્યક્તિ કંઈક પણ જમીનની ઉપર કાંઈ ખેતી લાયક કરતો હોય કાંઈ સિમેન્ટનો છે કે ગમે એ બિઝનેસમાં હોય આ વ્યક્તિ બીજું આની માઇન્ડ રેખા જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવનરેખા છે જે અહીંયા સુધી છે અને પછી આમ આગળ થઈ અને આમ ટર્ન લઈ રહી છે આ જીવન રેખા અને આ જીવન રેખાની અંદર અહીંયાથી આ પ્રોગ્રેસ રેખા નીકળીને છે ગુરુ ઉપર જઈ રહી છે અને બીજી કોગ્રેસ રેખા નીકળીને શનિ ઉપર જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિમાં જબરજસ્ત અને એક અહીંયાથી એ પણ આ છે ને ધર્મની રેખા કહેવાય આ ગુરુ વલય કહેવાય આ ગુરુ વલય સારામાં સારો છે ત્યારે ત્યારે હું કહીશ વલય પણ આ જે પ્રોગ્રેસ રેખા છે ને એ ત્રીસ વર્ષની ઉંમરમાં છે આને જબરજસ્ત પ્રગતિ મળશે અને બીજી છે એ અડત્રીસ વર્ષની ઉંમરમાં છેક શનિ પર્વત એટલે ધનરેખા તરીકે પણ ગણી શકાય ધનરેખા પણ ન કહેવાય પણ ધનરેખા જેટલું જ ફળ આપે આ ઓગ્રેસ રેખા સારામાં સારું સાથે એને અહીંયાથી એ ધનરેખા નીકળી રહી છે રાહુ ક્ષેત્રમાં શુક્ર પર્વતથી અને છેક શનિ પર્વત જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે પણ માછલી આકાર નથી થઈ રહ્યો માછલી જેવી નિશાની થઈ રહી છે જો આ જોઈન્ટ હોત ને તો માછલી થાય પણ જોઈન્ટ નથી થતી નહીં તો આ માછલી જેવી નિશાની થાય રેખામાં માથી શુક્ર પર્વત આગળથી આ નીકળેલી આ ધન રેખા છે અને રાઉન્ડ લઈ રહી છે એટલે આ વ્યક્તિ મહેનત કરે છે પણ એને સફળતા મળતી નથી કેમ કે રાઉન્ડ ધન રેખા થઈ રહી છે એટલે ધીમી સફળતા મળે છે બીજી અહીંયાથી ધન રેખા નીકળી રહી છે ચંદ્રમાંથી અને અહીંયા સુધી છે પછી હાવ ઝાંખી પડી ગઈ છે ક્લિયર નથી એટલે ભૂસાઈ ગયું ને રબરથી એમ ભૂસી નાખી દે એના જેવી એટલે જીવનમાં બાવીસ વર્ષથી લઈ અને છવ્વીસ વર્ષ સુધી એ ધનની રેખા નથી પણ બીજી અહીંયા રાહુ ક્ષેત્ર જીવન રેખા અને શુક્ર પર્વતથી નીકળેલી ધનરેખા છે જે આડત્રીસ આડત્રીસ વર્ષે નીકળી રહી છે અને એ છેક ઉપર સુધી જઈ રહી છે આ ધનરેખા પણ આ સીધી ધનરેખા નથી આમ કૌ લઈ રહી છે અને છેક ગુરુ તરફ જઈ રહી છે એટલે આ વ્યક્તિને જે પણ બિઝનેસ કરે છે ને એમાં જલ્દી સફળતા મળતી નથી કે કૌ લઈ રહી છે અઢાર કલાક મહેનત કરાવે ને તારે આ વ્યક્તિને પૈસા મળે એક આ માઇનસ અને એની ઉપર અહીંયા આગળ આ રાહુ રેખા કટ થઈ રહી છે એટલે જીવનમાં એને અઠ્યાવીસ વર્ષની ઉંમરે આ ત્યાં આગળ જે ધનરેખા ત્યાં અઠ્યાવીસ વર્ષની ઉંમરે કટ આવ્યો હશે તારે આ ભાઈને નુકસાન ગયું હશે અને બીજું અહીંયા આગળ આ જોઈન્ટ થઈ રહી છે જે ચોપ્પન વર્ષે તારે એક પ્રોપર્ટી લેશે સારામાં સારી અને બીજી અહીંયાથી ધનરેખા નીકળી અને છેક ઉપર જઈ રહી છે પણ આ છપ્પન વર્ષે આનો ફાયદો થશે કે ડબલ ધનરેખાનો ફાયદો છપ્પન વર્ષે થશે અને અહીંયા આ ત્રિકોન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ તારે કંઈક કન્ટ્રક્ટરનું કામ કરશે જે છપ્પન વર્ષની ઉંમરમાં સારામાં સારું મોટું જોરદાર શનિ પર્વત આગળ થઈ રહ્યું સુની સૂર્ય શનિની વચ્ચે થઈ રહ્યું છે એ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ જે જીવન રેખામાં અહીંયા આગળ એક બીજી પ્રોગ્રેસ રેખા નીકળી રહી છે ને એક ત્રીજી પ્રોગ્રેસ આ જીવનમાં પાસઠ વર્ષે આ સિત્તેર વર્ષે અને આ જે ધન રેખા નીકળી રહી છે ને એમાં આ રાઉન તારે અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે એટલે તારે એક પ્રોપર્ટી લેશે જે પચાસ વર્ષની ઉંમરથી લઈને પંચાણું વર્ષની ઉંમર સુધી એક પ્રોપર્ટી લેશે ને એની નિશાની છે ભલે રાહુ રેખા છે પણ આ જે રેખા છે એ જોઈન્ટ થઈ રહી છે અને ત્રિકોણનું નિશાન થઈ રહ્યું છે એટલે એક પ્રોપર્ટી લેશે ને એનું નિશાન છે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી અને સાથે અહીંયા આગળ આ બે રેખાઓ જઈ રહી છે આ એને વિદેશ જવાના મોકા મળી શકે એની રેખા છે ચારધામની યાત્રા કરે એની રેખા છે અને આ વિદેશ જવાના મોકા મળે એની રેખા અને ચારધામની યાત્રા કરે એની રેખા છે સાથે આ જે ધનરેખા જે છે અહીંયાથી એની પર આ ક્રોસ કટ થઈ રહ્યું છે એટલે આને જલને રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે છે આને એવા કોઈ સપના પણ આવતા હોય રાતે ઊંઘમાં હું પડી જઉં છું એવું એ બની શકે બીજું આ ચંદ્ર પર્વત ઉપર ક્રોસ હોય ને એટલે આ નેગેટિવ નિશાન અને જલ તત્વથી સાચવવાનું અને આને નેગેટિવ વિચારો બહુ આવશે જ્યારે દરિયો છે સ્વિમિંગ પૂલ છે એની કે છ ફૂટની નીચેનું હોય એમાં જાય તો આને ડૂબવાનું થઈ શકે છે એટલે આ વસ્તુથી એને સાવધાન રહેવાનું જલ તત્વથી એક આ માઇનસ પોઈન્ટ છે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વતની સાઈડ નાની છે પણ આનાથી બનતું આ ત્રિકોણ છે આ સારામાં સારી એવી વસ્તુ છે આને ગવર્મેન્ટ તરફથી ફાયદો થાય અને આને સફળતા સારામાં સારી મળશે સાથે આ ગુરુ વલય છે આ બહુ સારામાં સારું આ ધર્મમાં બહુ ઊંચી લેવલે જઈ શકે છે આ ગુરુ વલય હોય અને એની ઉપર ત્રિકોણ થઈ છે આ બહુ સારું આ ગવર્મેન્ટ સરકારી તરફથી આને બહુ જ ફાયદો થશે જબરજસ્ત અને જે પણ ઈચ્છા છે સો ટકા પૂરી થશે આ ત્રિકોણ થઈ છે બહુ જ સારામાં સારું છે ગવર્મેન્ટ પાસેથી આને બહુ જ ફાયદા થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ ગુરુ પર્વતની સાઈડ નાની છે એટલે પરિવારથી દૂર રહેવાના મોકા મળશે પતિ પત્ની મા બાપથી નહીં પણ સગા સંબંધીથી દૂર રહેવાનું બીજું આ શનિનો પર્વત છે આ શનિના પર્વત ઉપર આ ક્રોસનું નિશાન થઈ રહ્યું છે આ પણ એક નેગેટિવ નિશાની કહેવાય આ વ્યક્તિ કંઈક આગળ વધે ને તો પાછળ જવાનો મોકો મળે અને પૈસા આવે ને તેમાં અટકાવ બહુ આવે આ એક એની માઇનસ નિશાની કહેવાય બાકી શનિ પર્વત ફ્લેટ છે એટલે આ સારામાં સારું છે એને પણ આ ક્રોસનું નિશાન છે ને જ્યાં આગળ વધે ને તો પાછળ આવવાનું થાય અને ધંધાની અંદર અવરોધ આવવાનું એ થાય બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે આ સારામાં સારી નિશાની છે અને આને અહીંયા આગળ આ ત્રિકોણ જેવું નિશાન થયું છે આ સારામાં અને આ વિદ્યા રેખા છે આ બહુ સારામાં સારી નિશાની છે વિદ્યા રેખા આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે પણ અહીંયા આગળ આ ખાડો છે એટલે આ વ્યક્તિને ચશ્મા હોઈ શકે છે કે આ કમર રિલેટેડ પ્રોબ્લમ કેમ કે આ રેખામાં છે જ એ પ્રોબ્લમ એટલે અને કમર રિલેટેડ કંઈક પણ પ્રોબ્લમ હશે ડી વિટામિનની કમી હશે આનામાં ડી વિટામિનની કમી એ ઓડિયો દ્વારા કઈ એ વસ્તુ કરશે તો એને એનો બેનિફિટ મળશે બાકી સૂર્ય પર્વતનો વિસ્તાર છે પણ સેજ બેઠેલો છે પણ જે મેં કીધું ને કામ કરે છે એટલે હું કંઈ કહી નથી શકતો ખાડો છે એનું ખાલી કહું છું કે એને ચશ્મા હોઈ શકે છે કાં એ હોય શકે બાકી સૂર્ય પર્વતની પણ સાઈઝ નાની છે પણ રેખા છે એટલે આની ફોકસ જોરદાર હશે જે પણ કામ કરતો હશે ને એમાં ફોકસ જોરદાર હશે એક્સિડ અને આ જે ત્રિકોણ થઈ રહ્યું છે આમ શનિ તરફ ને આમ સૂર્ય તરફની વચ્ચે એટલે આ વ્યક્તિ જે પણ સપના જોશે એ સો ટકા પૂરા કરી શકશે શૂન્યમાંથી સર્જન પણ કરી શકશે પણ બે ભાગની વચ્ચે થઈ રહ્યું છે એટલે પચાસ ટકા ફિફ્ટી ફિફ્ટી થશે જે પણ ઈચ્છા કરશે એમાં પચાસ ટકા એને એ થશે કેમ કે શનિનાય ગુણ આવે છે ને સૂર્યનાય ગુણ આવે છે એટલે પચાસ ટકા ફિફ્ટી ફિફ્ટી કહેવાય પણ જે પણ ઈચ્છા કરશે સો ટકા પૂરી થશે પણ ફિફ્ટી ફિફ્ટી એની ગણતરી મૂકવાની બાકી સૂર્ય પર્વત જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બુધનો પર્વત છે આ પણ આ બુદ્ધનો પર્વત બેઠેલો છે એટલે આ મનની વાતો કોઈ જગ્યાએ કરી નથી શકતો જ્યાં પણ આ બિઝનેસ કરવા જાય છે ત્યાં આગળ એને કોઈ પણ વાત કરવી હોય ને તો ના કરે ને બહાર જઈને કેવું છે કે અમારે આ કરવું હતું આ એક માઇનસ પોઈન્ટ છે હોડિયાદારા કહે છે એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે સાથે અહીંયા ફૂલેલું છે એટલે આને નામ ના થવી જોઈએ એના માટે વધારે ઈચ્છા હતા પૈસા કમાવા કરતાં પણ અહીંયા કોઈ દેખાતી નથી બુદ્ધ રેખા આછી પણ નથી ખાલી એક આ દેખાઈ રહ્યું છે જ ખાલી કાઉન્સ થઈ રહ્યું છે એટલે આમ આપણે રેખા તરીકે પણ ગણી શકીએ પણ છેક ઉપર છે એને આમ ક્રોસ થઈ રહી છે એટલે આ જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે તારે આને ફાયદો થશે બાકી રેખા ક્લિયર નથી આ ખાલી આ કાઉન્સ થઈ રહ્યું છે એટલે આ રેખા તરીકે ગણાય પણ આનો જે એમ કહેવાય ને કે પાવર મળવો જોઈએ ને એમાં પાવર નથી ઓછો છે કેમ કે એકદમ જાડી ગાંઠી અને રાઉન્ડ થઈ રહ્યો છે અને જો કદાચ જો અહીંયા બીજી રેખા થાય તો આ માછલી જેવું થઈ જાય તો આ એની નામના થાય પણ અત્યારે નથી આ ખાલી ક્રોસમાં ખાલી રેખા જ થઈ રહી છે અને આ એની લગ્ન રેખા છે પણ એકદમ જાડીન પતલી પણ આની પત્ની એક્યુરિટી માઇન્ડની હશે જોરદાર એટલે આને સપોર્ટ કરવાવાળી પત્ની હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ બે માઇનસ પોઈન્ટ છે અહીંયા હોય આને રિવિન્યુ ડિપાર્ટમેન્ટ ઇમ્પોર્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટ ત્યાંથી થોડોક માઇનસ પોઈન્ટ રહે આને કોર્ટ કેસ છે પોલીસ કેસ છે આ બધામાં કોઈક જેલ જવું પડે આ એક માઇનસ પોઈન્ટ કહેવાય જીવનમાં ગવર્મેન્ટ તરફથી કોઈ ઇન્કવાયરી આવી શકે એનો એક આ માઇનસ પોઈન્ટ છે આ અંદરુની મંગળ છે અને આ બારનો મંગળ છે અંદરૂ મંગળ સેજ બેઠેલો છે એટલે આ વ્યક્તિને શારીરિક ઉર્જા માનસિક ઉર્જામાં થોડી કમી હોય અને અહીંયા રેખા છે આ ચિંતા રેખા છે એ તો માઇનસ છે બે જ છે એટલે વાંધો નથી પણ સેજ અહીંયા વધુ પડતો બેઠેલો છે એટલે આ વ્યક્તિને બીપી છે થાયરોઇડ છે આવું કંઈક હોઈ શકે છે પણ યોગાન પ્રાણાયામ કરે તો કંટ્રોલ આવી શકે અને બારનો મંગળ ફ્લેટ છે એટલે આ સામેવાળા વ્યક્તિને વિચારે કરે પછી બહુ વિચારે પછી એની જોડે વાત કરે એવો વ્યક્તિ છે અને પોતાની ઉપર જે પણ કંઈ પરેશાની હોય તો પોતે જ સક્ષમ છે એને લડવા માટે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વતનો વિસ્તાર સારામાં સારો છે એમાં પ્રોગ્રેસ રેખા છે આ એક આ સારામાં સારી નિશાની છે આ એક બે ત્રણ આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ જ્યાં સુધી એને પ્રોગ્રેસ ન મળે ત્યાં સુધી આ જઝમવારો છે અને આ છે ને એ મંગળ રેખા છે અને બીજા લોકોનો સપોર્ટ સારામાં સારો મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ મંગળ રેખા છે આ સારામાં સારી નિશાની છે આ મંગળ રેખા અને બીજા લોકોનો સપોર્ટ સારામાં સારો મળશે લાકડાનો બિઝનેસ છે ટેશનરીનો બિઝનેસ છે એમાં એને ફાયદો થશે સારામાં સારો સાથે આ બીજી એ મંગળ રેખા છે આ એક સારો સારો છે આ એક ધનરેખા તરીકે પણ કહેવાય અને આ વ્યક્તિ ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ગની બહાર નીકળે ને તો આનું રક્ષાનું કામ થાય અને આ બીજા લોકોનો એને સપોર્ટ સારામાં સારો મળે આ એની નિશાની છે બહુ જ સારામાં સારી નિશાની સાથે અહીંયા ચોરસ થઈ રહ્યું છે આ જમીન એને મળે આ કોઈ પ્રોપર્ટી હોય ને એની નિશાની છે સારામાં સારી મંગળ પર્વત ઉપર ચોરસનું નિશાન બહુ જ સારામાં સારી છે એક મોટી પ્રોપર્ટી આને મળશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શુક્ર પર્વત ઉપર આ શુક્ર પર્વત ઉપર એને આ રેખાઓ છે આ છે ને શોર્ટ ટર્મની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે ને એની નિશાની છે શેરબજારમાં લોંગ ટર્મ કે શોર્ટ ટર્મમાં જો ઇન્વેસ્ટ કરે ને તો આને ફાયદો થાય એની આ રેખા છે પર સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી આ અંગૂઠો છે એમાં આ આડી રેખા છે આ સારામાં સારી નિશાની છે આ બેતાલીસ વર્ષે આનો ભાગ્ય ઉદય થાય ને એની નિશાની છે આ ધન રેખા તરીકે કહેવાય સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી આ હાથનો મેં અનુભવ પ્રસ્તુત કર્યો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક મજૂર છે એનો હાથનો અનુભવ મેં પ્રસ્તુત કર્યો ધન્યવાદ